सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर આમ ખસી જાવ, આ સભા જોડ જોઈન્ટ થઈ જાવ આખા। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતાનું સાગર ગ્રંથની અંદર પૂર બીજુ અને તરંગ ચારની અંદર છેલ્લે એમ કથા લખે છે કે ઘનશ્યામ મહારાજે ઘરનો ત્યાગ કર્યો, નીલકંઠનો વેશ ધારણ કરીને ભગવાન અયોધ્યાનો ત્યાગ કરીને નીકળ્યા છે। રામ પ્રતાપજી ભાઈ, ઈચ્છારામજી, સુવાસિની ભાભી આ બધા અતિ વિયોગની અંદર દુઃખી છે। એમાં રામ પ્રતાપભાઈ અને સુવાસિની ભાભી ગઈકાલે જે વિલાપ કરતા હતા એ આપણે સાંભળ્યો, હજુ પણ એમનો વિલાપ આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાની આગળ રજૂ કરે છે। પૂર બીજું તરંગ પાંચ, કોપીની જરૂર વધારે હોય તો થોડી કાઢીને બહેનોમાં પણ આપી દેજો, એક યુવાન કોઈ કાઢી। नृप सुन हो सुमति कर हरि के चरित्र अनुप वार वार ही कहत यह टरत पाप बाव कूप जो सुनी ही यह हित कर कुमति हो वही दूर पावही हरि के दाम को दृढ़ करी दारियो उर। सदगुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने कहे छे, हे राजा, आ हरिचरित्रम सागर ग्रंथनी अंदर आना मुख्य वक्ता मुक्तानंद स्वामी छे, मुख्य श्रोता दादा खाचर छे। मुक्तानंद स्वामी उत्तम राजा ने कहे छे, हे राजा, सदबुद्धि आपनारा आवा श्रीहरिना अनुपम चरित्रों ने सांभळो। હું વારંવાર કહું છું, હરિચરિત્ર પાપરૂપ સંસાર કૂપના ભયને ટાળનારા છે। ભગવાનના ચરિત્રો એવા છે કે જે ચરિત્રોને સાંભળવાથી સંસારરૂપી કૂવાની અંદર આપણે બધાય ફસાઈ ગયેલા મુમુક્ષુઓ છીએ, માયાની જાળીમાં ફસાઈ ગયેલા આપણે બધાય મુમુક્ષુઓ છીએ, આપણે મોક્ષની ઈચ્છાવાળા છીએ। એ ભગવાનના ચરિત્રો આપણને એ બંધનના કૂવામાંથી કાઢીને ભગવાનનું ધામ આપે છે। જે મનુષ્ય હિતકારી આવા શ્રી હરિચરિત્રને સાંભળે છે તેની કુબુદ્ધિ દૂર થઈ જાય છે, જે તેને હૃદયમાં દ્રઢ રીતે ધારે છે તે શ્રીહરિના અક્ષરધામને પામે છે। શ્રીહરિના મહિમાને જોઈને રામ પ્રતાપજી ફરી કહેવા લાગ્યા, હે હરિ, જેના મહિમાને બહુ બ્રહ્માદિક દેવો અમાપ કહે છે એટલે જ કુટિલ અને પાપ કરનારાઓ પણ આપની પદરજથી પાવન થાય છે। આપની પદરજના પ્રતાપે ગૌતમ ઋષિની પત્ની પથ્થર મટીને પવિત્ર થઈ હતી, તમારા ચરણના પ્રગટ પ્રતાપથી સૂર્યપુત્રી યમુના પાપોને ટાળનારી
દેવોને વંદ્ય લોક કલ્યાણકારીની ને મંગળકારીની થઈ છે, તમારા ચરણોને સાગરપુત્રી લક્ષ્મી હૃદયના રસાળ પ્રેમથી રાત દિવસ સેવે છે, તે ચરણ અત્યારે વનમાં ને પર્વતોમાં ભમે છે, આ દુઃખ મારાથી કહી શકાતું નથી. રામ પ્રતાપજી ભાઈ, એ ઘનશ્યામ મહારાજ વનમાં ગયા છે એનું દુઃખ રજૂ કરે છે કે હે પ્રભુ, તમારા ચરણારવિંદ એવા છે કે જેને ગંગાને પાવન કરી છે, તમારા ચરણારવિંદ એવા છે જેને યમુનાને પાવન કરી છે, તમારા ચરણારવિંદ એવા છે કે ગૌતમ નારી અહલ્યા પથ્થર થઈ હતી એ તમારા ચરણારવિંદના સ્પર્શથી પાવન થઈ છે, એવા તમારા કોમળ ચરણારવિંદ આજે જંગલની અંદર ઉઘાડા પગે તમે નીકળ્યા છો, મને બહુ એની ચિંતા થાય છે, બહુ દુઃખ થાય છે. આ રીતે બધું ધર્મકુળ રાત અને દિવસ બંધુરૂપ શ્રીહરિને વંદન કરે છે. નીલકંઠ ઉપર અપાર સ્નેહ છે, તેથી ઉદાર ચરિત્રના ઘનશ્યામને કોઈ ભૂલી શકતા નથી. જેની ઉપર હેત હોય એ ભૂલાય નહીં. આપણને જો ભગવાનમાં હેત હોય તો ભગવાન ના ભૂલાય, જગતમાં હેત હોય તો જગત ના ભૂલાય. પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત, અંતરદૃષ્ટિનું વચનામૃત. મહારાજ કે ભગવાનના ભક્તને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, ભગવાનમાં જેને કઠણ પડે એ ભગવાનનો ભગત જ નથી. હવે આપણું શું થાય મન કહો, જેને વૃત્તિ ભગવાનમાં રાખવી કઠણ પડે એ ભગવાનનો ભગત જ નથી, જગતમાં રાખવી કઠણ પડે એને તો એવી ફિકર રહે કે હું જગતમાં કેવી રીતે વૃત્તિ રાખીશ. સદગુરુ મુક્તાનંદ સ્વામીની સ્થિતિ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય. કેટલી વૃત્તિ? એક વેંત. અને એક હાથ પાછી અંદર નાખું ત્યારે શાંતિ થાય. આપણું કેવું? આપણે તો અંદર નાખવાની વાત જ નથી, બહાર જ એટલી માઇલોના માઇલો સુધી ફેલાયેલી છે, એનાથી હંકેલો કરવાનો છે. આપણે તો આમ પીલું વીટીએ ને આપણી વૃત્તિ જે ફેલાયેલી છે એની, એક જન્મે વીટાઈ રહે એટલી નથી, એટલી વૃત્તિઓ ફેલાયેલી છે ખાવામાં, જોવામાં, સ્પર્શમાં, શબ્દમાં, ગંધમાં, બધી જગ્યાએ, એટલી બધી જગ્યાએ વૃત્તિઓ આપણી વહેંચાયેલી છે કે નાથી આમ ખેંચવાની છે. અને ખેંચીએ તો જ ખબર પડે, ખેંચ્યા વિના કેમ ખબર પડે? એ વૃત્તિને જો ખેંચીએ તો જ ખબર પડે કેટલી ફેલાયેલી છે. જેની પાછળ પડ્યો હોય, આ સભામાં એવા ઘણા ભક્તો બેઠા છે કે જે ખરેખર એવી રીતે વૃત્તિઓને હંકેલવામાં પડ્યા છે, પાછળ એવા બેઠા છે આ સભામાં, એ જ આ લોયાધામનું ભાગ્ય છે. ભલે અહીંયા આગળ અબજો ને કરોડોપતિ આ સભામાં નથી બેસતા, પણ આ સભાની અંદર એવા ભક્તો બેસે છે કે જેને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સુધી પહોંચવું છે, એવા બેસે છે. અને એનો જ અમને આનંદ છે, આનંદ એનો જ છે, કારણ કે આ મારું અને તમારું લક્ષ્ય એક જ છે, મહારાજમાં હેત કરવું. આ શ્રીજી મહારાજ પોતે આવી રીતે શાક બનાવે, રસોયા બનીને સર્વ અવતારના અવતારી, એને આવું શાક બનાવવાની સી જરૂર, સી જરૂર એને આવા ઉત્સવ. આ પૃથ્વી પર જો તમે કેટલા અવતારો થયા, એ અવતારોએ ઘણા બધા ઉત્સવો કર્યા, રાસોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, પણ એક વિલક્ષણ ઉત્સવ જે આ પૃથ્વી પર કોઈ અવતારે આજ સુધી, પૂર્વેના આટલા અવતારો થયા, ભવિષ્યમાં પણ કદાચ બીજા જે કલ્કિયાદિક અવતારો થવાના છે, અને ભગવાનના કેટલાક અવતારો, ભગવાનના અનંત અવતારો છે, જે અનંત અવતારો થાય છે, થયા છે, થશે, પરંતુ શાકોત્સવ કર્યો હોય, શાકનો ઉત્સવ કર્યો હોય એવો એક અને માત્ર એક જ છે, એ અવતારી ભગવાન સ્વામિનારાયણ છે, એ સર્વોપરી છે, એના જેવો કોઈ થયો નથી. એક જ ઉત્સવ શાકોત્સવ, એનું અનુકરણ કોઈ કરે નહીં, કોઈ નહીં કરે. ભગવાને આ શાકોત્સવ એક અનન્ય ઉત્સવ કર્યો, લોયાધામમાં કર્યો, અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે ઇન્ડિયાના લોયાધામની અંદર બેસવા મળે કે ના મળે, ત્યાં પહોંચીએ કે ના પહોંચીએ, પણ એ લોયાધામની સેવા મહારાજે જેને સોંપી, એવા પૂજ્યપાદ ગુરુજી આ લોયાધામની ફ્રેન્ચાઇઝ ખોલી છે. આ લોયાધામની ફ્રેન્ચાઇઝ ત્યાં જ બેઠા છે આપણે. એ લોયાધામ શાના માટેનું કેન્દ્ર છે? ઇન્ડિયાની અંદર જે લોયાધામ છે, લોયાના 18 વચનામૃતો વાંચો તો લોયાનું 3જું વચનામૃત, ભગવાનને ભગવાનના સંતને અર્થે શું થાય ને શું ન થાય. લોયાધામ
એટલે પ્રત્યક્ષ હરિભક્તોનો મહિમા ગાવા માટેનું ધામ. કારણ કે લોયાના ત્રીજામાં શ્રીજી મહારાજે પરોક્ષ ભક્તોના ગુણ નથી ગાયા, મહારાજે પ્રત્યક્ષ જે સભામાં બેઠા હતા, પૃથ્વી પર હતા એવા ભક્તો, ડડુસણના ગલુજી, મુક્તાનંદ સ્વામી, જેના જેના માતાજી જમકુબાઈ, જેના જેના મહારાજે નામ લીધા એ બધાય સભામાં બેઠેલા હતા, પ્રત્યક્ષ હતા. એમાં લોયા ધામની અંદર આપણે કહી શકીએ કે અહીંયા આગળ પ્રત્યક્ષ સંતો ભક્તોના ગુણ ગવાય તો આ સભામાં કોઈ એવા નથી કે જેને અપચો થાય, બધાને પચે એવા ભક્તો આ સભામાં છે, પ્રત્યક્ષ સંતો ભક્તોના ગુણ. અને શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતમાં કીધું કે જેવી પરોક્ષ ભગવાનમાં પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ભગવાનમાં આવે, જેવી પરોક્ષ સંતમાં છે એવી પ્રત્યક્ષ સંતમાં આવે, જેવી પરોક્ષ ભક્તમાં છે એવી પ્રત્યક્ષ ભક્તમાં આવે, તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો. આપણે દાદા ખાચર ક્યાં ગોતવા જશું? આ સભામાં જ છે. આપણે પર્વતભાઈને ક્યાં ગોતવા જશું? આ સભામાં જ છે. આપણે સુરા ખાચરને ક્યાં ગોતવા જશું? આ સભામાં જ છે. આપણે મુક્તાનંદને ગોપાળનને ક્યાં ગોતવા જશું? આ સત્સંગમાં જ છે. જો આપણને એ નથી દેખાતું તો માની લો કે આપણા કલ્યાણને ઘણું છેટું છે. કારણ કે જો આપણને મુક્તાનંદ, ગોપાળનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, સુરાખાચર, દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવુબા જેવા બહેનો, ભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો ને એવા સાધુઓનો યોગ જ નથી, કલ્યાણ કરશે કોણ? કલ્યાણ કરશે કોણ? ભગવાનનું સ્વરૂપ સમજાવશે કોણ? ભગવાનમાં હેત કરાવશે કોણ? શીખવાડ આપણે કોના જીવનથી શીખીશું કે મહારાજમાં આવું હેત કરવું જોઈએ? પ્રેમાનંદ સ્વામીનું જીવન વાંચીએ પણ શું પ્રેમાનંદ સ્વામી જેવો પરમહંસ આજે કોઈ ભગવાનમાં પાગલ રોતો હોય, જેના આંખમાંથી આંસુડાઓ પડતા જ હશે, જેની આંખોમાંથી ધારાઓ થતી જ હશે, જેનું હૃદય ભગવાનને જંગતું જ હશે, એવો પરમહંસ નહીં હોય આ પૃથ્વી પર? શ્રીજી મહારાજ કે પૃથ્વી વાંચની ન હોય. વર્તાલનું 19મું, જ્યારે ભગવાનને ભગવાનના સંત વિચરણ કરતા હોય, જ્યારે આ જીવને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાનને ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય. વર્તાલનું 19મું, ગોતવા પડે, ગોતવા પડે. અને ભાગ્યશાળીને મળી ગયેલા હોય છે. આપણે બધા ભાગ્યશાળી છીએ, આપણને એવા પીવડા વાલાવાલા ઘનશ્યામ મહારાજને એમાં હેત કરાવે એવા ગુરુજીનો યોગ થઈ ગયો છે. આપણા બહુ મોટા ભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય છે. શ્રીજી મહારાજના ચરિત્રો એ જીવના પાપને બાળવાવાળા છે. રામ પ્રતાપજી મહારાજ ઘનશ્યામ મહારાજને યાદ કરે છે અને વિયોગની અંદર ઝૂરી રહ્યા છે. હે હરિકૃષ્ણ, તમે અમારા બંધુ છો, રાજીવ લોચનને હવે કેટલી વાર છે, અમને મીઠા વચનોથી બોલાવીને હવે ક્યારે સુખ શાંતિ આપો છો? રામ પ્રતાપજી યાદ કરે છે. કારણ કે મહારાજ જે રામ પ્રતાપજીને મોટા ભાઈ કરીને બોલાવતા એ શબ્દો યાદ આવે છે, યાદ આવે છે. હેત બહુ છે ને, એટલે સ્મૃતિ થાય છે. કઠણ ભૂમિ ઉપરના વિકટ વનમાં તપસ્વીના રૂપે વિચરણ કરશો ત્યારે તપતા સૂર્યના તાપથી ભૂમિ બળવા લાગશે. તે સમયે તાપ લાગશે તે સહન કરવો પડશે. હે નાથ, તમારા તે કષ્ટને કલ્પીને અમને થતું દુઃખ અમારા કાળજાને વીંધી નાખે છે, માટે બ્રહ્માએ આ દુઃખ ક્યાં સંગ્રહી રાખ્યું હશે? તમે કપટ કરીને અમને છેતર્યા, અચાનક અમારો ત્યાગ કરીને ચાલ્યા ગયા, ક્ષણ ક્ષણમાં આવીને તે દુઃખ અમારા કાળજાને કાપે છે, હૃદયમાં ખટકે છે, તે ભૂલાતું નથી. કઠિન ભૂમિ વન વિકટ જે વિચરત તાપ સ્વરૂપ દરે, કઠિન ભૂમિ વન વિકટ વિચરત તાપ સ્વરૂપ દરે, તાપતા તારાની ધરણી ચરે, ઓ તાપત ધરણી ધરણી જરે, ઓ તાપત તારાની ધરણી જરે, ઓ તાપત તરણી ધરણી જરે, ઓ લગત દુપસો સહત રહે, ઓ લગત દુપસો સહત રહે.
कपट करे के हमको ठगे कपट करी राम प्रताप जी भाई कैसे तुम्हें कपट करी ने हमने ठगया छे अचानक करी त्याग चले अचानक करी त्याग चले यहाँ दुख छे दाता छीन छीन आए यहाँ दुख छे दाता छीन छीन आए यहाँ दुख छे दाता छीन छीन आई यहाँ दुख छे दाता छीन छीन आए कटकट ओर में बिसरत नाई कटकट ओर में बिसरत नाई कटकट ओर में बिसरत नाही कटकट ओर में बिसरत नाही તમે જે અમને વાલા શબ્દોથી બોલાવતા એ અમને યાદ આવે છે. તમે જંગલની અંદર એકલા ચાલશો ઉગાડા પગે ત્યારે તમારા પગની અંદર કાંટા વાગશે, કાંકરા વાગશે, તમારા તાપના કારણે તમારા પગ છે બળશે એની ચિંતાની અંદર અમારા હૃદયમાં એક ખટકે છે. બીજું ઘનશ્યામ કે તમે આટલું હેત આપીને તમારે જવું હતું તો અમને કહેવું તો હતું કાલે હું જવાનો છું, તમારે અમને કહીને જવું હતું, પણ કહીને ઘરનો ત્યાગ થતો નથી. ઘણીક વખત સંસારી જીવ ભગવાન ભજવા માટે કહી અને પછી રજા આપે એવા તો વિરલાઓ પૃથ્વી પર સ્વામિયાણ સંપ્રદાયમાં નથી એમ નહીં છે. આપણી સામે આ મોજુદા કેમેરો ફેરવતા ભગત છે, તાળીઓથી વધાવો. ક્યાં દૂર છે? પ્રતિષ્ઠા ઉત્સવની અંદર હસતા મોઢે આપ્યા છે, આપણી નજરની સામે છે. સારામાં સારો અભ્યાસ કરી શકે, સ્કોલરશીપ મળે કેનેડાની અંદર, મેડિકલનો વિદ્યાર્થી છે અને સંસારનો ત્યાગ કરી અને સાધુની ભેગા સાદડી ઉપર બેસવું અને પાતળી આટલી પથારી અંદર ફ્લોર પર સૂઈ જવું એ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. ક્યાંય ગોતવા નથી જવાનું, કોઈને પૂછવા નથી જવાનું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. કોઈને પૂછવા નથી જવાનું કે મોટા પુરુષનો પ્રતાપ શું છે, શું એને પીઝા ખાવા મળે છે. પૂછ્યાઓ પૂર્વાશ્રમમાં જઈને કે સાધુ થવા આવતા પહેલાં સાંજે શું જમવાનું ગોતતો, સવારમાં કેવું ગોતતો, કેટલા ટાઈમ જમતો, કેવી પથારી ગોતતો, કેવા કપડાં પહેરતો, કેવું જોતું, અને એને અહીંયા આગળ એક લેંગો જબો પહેરાવી દો, એક સાદડી ઉપર સુબડાવી દો, રોટલી શાક ને ખીચડી કડીક ભાત દાળ સિવાય બીજો કોઈ ખોરાક ના મળે, ચાર ટાઈમ નાસ્તો કરતો એ એકટાણું કરે, ધારણા પારણા કરે, ઉપવાસ કરાવીએ, ઉપવાસ કરે, આ બધું જ કરે, આ જ ભગવાન અને ગુરુજી જેવા મોટા પુરુષનો પ્રતાપ છે. કોઈ બીજી મોહન ક્યાં જોવા જવું? આનાથી મોટી સાબિતી કઈ? ગુણાદિતાનંદ સ્વામી કે 20-20 વર્ષના જુવાનડા સંસારનો ત્યાગ કરીને બેસે છે, આનાથી મોટી ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાની સાબિતી કઈ? જગતની અંદર ક્યાંય નથી. જે ભગવાન સ્વામિનારાયણને ત્યાં રીત છે, જે મર્યાદા છે, ક્યાંય નથી, ક્યાંય નથી. અને સંપ્રદાયની અંદર પણ એવી મીઠી વીડિયો બહુ ઓછી છે, બહુ ઓછી છે કે જ્યાં ભગવાનની આજ્ઞા અને ઉપાસનાની મજબૂતાઈ હોય. બહુ ઓછી વીડિયો છે, બહુ ઓછી વીડિયો છે. અને એવા આપણે ભાગ્યશાળી છે કે એવી જે ઓછી મીઠી વીડિયો છે એમાંની એક વીડી આપણા ભાગ આવી ગઈ છે લોયાધામ. આજે સભામાં એ ભગત હાજર નથી, ગઈકાલે પોતે આવ્યા હતા બપોરે 1 વાગે, અત્યારે પણ 5 વાગે આવીને ગયા. આપણા મૂળ સંપ્રદાયમાં એને પ્રતીતિ નથી, એના બાપ દાદાઓ વખતથી 2 પેઢીથી એ બીજી સંસ્થાઓ સાથે જોડાઈ ગયેલા છે, બીજી સંસ્થાઓ સાથે જોડાઈ ગયેલા છે. 84 કે 83માં એ સંસ્થાઓના વડાઓ સાથે પણ ફરેલા છે, ગયેલા છે. પણ એ ભગત નામ હું એટલે નથી દેતો કે અયોગ્ય કહેવાય, હમણાં જ ઉપર બેસીને ગયા, ગઈકાલ અહીં મળ્યા હતા દાદાઓને ખબર છે. એ કહીને ગયા કે સ્વામી
73 થી હું કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છું, ત્યાં સેવા આપું છું, હું ત્યાંનો જ મેમ્બર છું, ત્યાંના સંતો ભક્તો બધા એની સાથે મને આત્મીયતા છે, પણ મારા કપાળમાં જે તિલક ચાંદલો છે ને લોયાધામની કથાનો પ્રતાપ છે. કહીને ગયા, કહીને ગયા કે મારા કપાળમાં તિલક ચાંદલો છે, લોયાધામની કથાનો પ્રતાપ છે. ત્યારે આપણને એમ થાય કે ભલે મહારાજે આ નાનું અમથું એક આટલી ચાર દિવાલની વચ્ચેનું એક ખોબલા જેટલું આ મંદિર કર્યું છે, પણ આ મંદિર દ્વારા કેટલાયને આજ્ઞાને ઉપાસનાઓના પિયુષ પવાય છે એવું આ લોયાધામ કેન્દ્ર ગુરુજીએ સ્થાપ્યું છે. આજે આ લોયાધામનો શાકોત્સવ, અહીંનું શાક એકલું જ મીઠું નથી, આ લોયાધામના ઘનશ્યામ મહારાજ પણ એટલા જ મીઠા છે કે જે પીવે છે એને છોડી ના શકે એવા છે ઘનશ્યામ મહારાજ, એટલા જ મીઠા છે. રામ પ્રતાપજી ભાઈને એવું હેત છે ઘનશ્યામમાં, વારે વારે પ્રાર્થના કરે છે, એક પલક જેટલો સમય પણ મારે માટે કલ્પ સમાન થયો છે, હે ધર્મનંદન હવે તો બહુ થયું, રાતે ઊંઘ પણ આવતી નથી, તમારા સિવાય ભોજન પણ ભાવતું નથી. ભગવાનમાં હેતનું લક્ષણ, ખાવાનું ન ભાવે. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ ધામમાં ગયા, વરતાલની અંદર પંક્તિ થઈ, રઘુવીરજી મહારાજ પોતે લાડુ પીરસવા માટે નીકળ્યા અને લાડુ પીરસે ત્યારે ગુણાદિતાનંદ સ્વામીના પત્તરમાં બે લાડુ પીરસ્યા અને સ્વામીના પત્તરમાં બે લાડુ પીરસ્યા, સ્વામીએ ના પાડી કે મને મહારાજ લાડુ ના આપશો. રઘુવીરજી મહારાજ કે સ્વામી તમારે જમવો પડે, અને મહારાજ શ્રીએ સ્વયં પત્તરમાં સ્વામીને લાડુ ભાંગી દીધો, એટલે કે સ્વામી કાઢીને કોકને ના આપી દે. અમારા સંતો બહુ હોશિયાર હોય કે કંઈક પીરસવાનું હોય ને તો પછી કોઈ નાક પડે એવી હોય તો લઈ લે ભાઈ, બાજુના પત્તરમાં મૂકી દે, બાજુવાળા માનસી કરતા હોય ને ત્યારે આવું થાય અમારે. તો સ્વામી પેલો લાડુ ચોળી નાખ્યો મહારાશ્રીએ, ટુકડા થઈ ગયા, એટલે મહારાશ્રીને આવું કહે જમશે. ગુણાદિદાનંદ સ્વામી કે બાપજી તમે આગળ પીરશો, હવે હું જમી લઈશ. જેવા રઘુવીરજી મહારાજ આમ ગયા એટલે ગુણાદિદાનંદ સ્વામીએ બધો જ બાજુના સાધુને આપી દીધું અને અંદરથી આટલો પ્રસાદ પૂરતો લીધો. રઘુવીરજી મહારાજ કે સ્વામી તમે અમને છેતર્યા, તમે લાડુ ના જમ્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાશ્રી, મહારાજ જે દીના ધામમાં ગયા છે ને તે દિવસથી ગળ્યું નહીં ખાવાનો મેં નિયમ લીધો છે, આ ગળા હેઠું અનાજ જાત તમને બધાને રાજી કરવાના જ લઉં છું, બાકી આ ગળાની હેઠે ઉતરે એવું નથી. આને પ્રેમ કહેવાય, આને હેત કહેવાય. માનકી ઘોડી શ્રીજી મહારાજ ધામમાં ગયા, પશુ ચાર પગવાળા પશુની જેમ જે મુક્ત આ પૃથ્વી પર રહ્યા છે, મુક્ત હતા. ઘોડી એટલે કંઈ ઘોડી સામાન્ય ઘોડી નહોતી, સામાન્ય ઘોડી હોય એનું મહાપૂજામાં પૂજન હોતું હશે, માનકી ઘોડીનું મહાપૂજામાં આવાહન થાય છે, માનકી રૂપી મુક્તનું આવાહન થાય છે ને આપણે આહવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી પૂજન કરીએ છીએ. આ સંપ્રદાયનો ઇતિહાસ તો જુઓ, આ સંપ્રદાયના સિદ્ધાંત જુઓ કે જ્યાં માનકી ઘોડીનું પણ પૂજન છે, કેટલો મહિમા છે આ સત્સંગમાં, કેટલો મહિમા છે, એક વૃક્ષનો પણ મહિમા છે. અને માનકી ઘોડી મહારાજ ધામમાં ગયા, 13 દિવસ થયા, ઘાસ ખાવાનું પાણી પીવાનું છોડી દીધું અને 13મા દિવસે માનકી ઘોડીએ દેહ છોડી દીધો. જેને ભગવાનમાં પ્રેમ હોય, હેત હોય, એને ભગવાન વિના ખાવું ન ભાવે, ભગવાન વિના પીવું ન ભાવે. આવું જ્યારે થાય ત્યારે ભગવાનમાં યથાર્થ સ્નેહ થયો કહેવાય. રામ પ્રતાપજીભાઈની એવી સ્થિતિ થઈ છે. હે ભગવાન હવે સાંભળો, રામ પ્રતાપજીભાઈ ભગવાનને જ કહે છે. ઘનશ્યામ મહારાજ ક્યાં છે? જંગલમાં. અને રામ પ્રતાપભાઈ ક્યાં છે? અયોધ્યામાં. અયોધ્યામાં પોતાને ઘેર બેઠા બેઠા જંગલમાં નીલકંઠને સંભળાવે છે, કારણ કે એમને એટલી ખબર છે કે એ તો મને સાંભળે જ છે. હે ભગવાન સાંભળો, હે નાથ તમે નિરાવરણ છો, તમને કોઈ આવરણ નડતું નથી. હવે પ્રાણ નીકળવાનું પ્રયાણ કરે છે, વિરહ અગ્નિ મારા શરીરને બાળી રહ્યો છે. સુવાસિની બાઈ શ્રીહરિના ચરિત્રો સંભાળ્યા જ કરતા હતા. હવે સુવાસિની ભાભી એ ભગવાનના ચરિત્રો સંભાળતા હતા, એ બોલે છે. સુવાસની બાઈ બોલત ભયે સુવાસિની બાઈ બોલત ભયે હરિ ચરિત્ર સાંભરત રહે હરિ ચરિત્ર સાંભરત રહે
छो किए हैं हमारे बेटे बिछो किए हैं हमारे महाकपटी को तिल ठगारे महाकपटी को तिल ठगारे हे हरि है कृष्ण कृपाला हे हरि है कृष्ण कृपाला बीजोग कोट टोर हु दयाला बीजोग कोट टोर हु दयाला मामा क्रत दोष बिशारी देना मामा क्रत दोष बिसारी देना इतनी बिनती सोनी के लेना इतनी बिनती सोनी के लेना हे हरि हे कृष्ण कृपाला हे हरि हे कृष्ण कृपाला बीजोग कोट तोर हु दयाला बीजोग कोट तोर हु दयाला ममकृत दोष बिसारी देना ममकृत दोष बिसारी देना इतनी विनती सोनी के लेना इतनी विनती सोनी के लेना ममकृत दोष बिसारी देना ममकृत दोष बिसारी देना इतनी बेनती सोनी के लेना इतनी बेनती सोनी के लेना सुवासिनी भाभी श्रीहरिना चरित्रों ने संभार्या करता ये बोलिया महान कपटी ठग ने कुटिल विधाताए अमने आ घनश्यामनो वियोग करावयो छे आ विधाता ने धिक्कार छे अमारा नसीबनी अंदर ते घनश्यामनो योग लख्यो तो पछी वियोग शा माटे लख्यो तारी अक्कल क्यां गई थी विधाता ने ठग कहे छे विधाता ने धुतारो कहे छे जेने लेख लख्या एनी साथे सुवासिनी भाभी झगड़ो करे छे मनोमन झगड़ो करे छे हे हरि हे कृपालु हे कृष्ण हे दयाळु मारी आटली विनती सांभळो मारथी थयेला अपराधोने तमे भूली जाओ तमे आ वियोगना किल्लाने तोड़ी नाखो हे दयाळु अमने दीन जाणीने ने भक्त वत्सलता लावीने तमारा दर्शन आपो हे कृपाळु तमारो बाळ भावनो विनोद मारा हृदयमां खटके छे त्यारे मने कंई चेतना भान लगार पण रहेतुं न हतुं सुवासिनी भाभी कहे छे तमे अमारो अपराध ममकृत दोष बिसारी देना मारा द्वारा थयेलो तमारो अपराध એને તમે ભૂલી જજો કારણ કે ક્યારેક તમે જમવાનું માગ્યું હશે ત્યારે મેં મોડું કર્યું હશે ક્યારેક તમે મારી પાસે આવ્યા હશો ને કંઈક ઈચ્છતા હશો ને મને કદાચ બીજા કામમાં હોઈશ તો મેં તમારા તરફ ધ્યાન ન પણ આપ્યું હોય તો મારા અવગુણને તમે માફ કરજો જીવ જીવના અવગુણ સામે જો ભગવાન જોવા બેસે તો આ જીવનું કરોડ કલ્પે પણ કલ્યાણ ના થાય આપણામાંથી કોઈ એવા છીએ કે આપણી અંદર અવગુણ ના હોય આપણને લાગે એવું કે આપણે બધા ગુણિયલ છીએ કોઈને એવું ના લાગે હું અવગુણ છું અવગુણવાળો છું કેટલાને લાગે હાલો કરો તો આંગળી ઊંચી કે મને લાગે છે હરખી કરો અવગુણ હું અવગુણવાળો છું હા મૂકી દો આ સભામાં બધા સજાગ છે અને પાછું આશ્ચર્ય કે બે પાંચ જણાએ હિંમત કરીને એટલે બળ આવી ગયું પણ વાંધો નહીં પ્રેમાનંદ સ્વામીએ હિંમત કરેલી છે તુમરી જો એસો ગુણ નાહી તુમરી એસો ગુણ નાહી આટલા બધા બેઠા છે શાકની અંદર ઘી તેલ બધું નાખેલું છે મસાલા બધા જ નાખેલા છે અને જેમ મહારાજ અત્યાર રસોયા સ્વરૂપે છે ને પછી સિંહાસનમાં બેસી ગયા છે જોયું તમે એમ હું એને બનાવી નહીં વ્યાસપીઠે બેઠો છું હા એટલે તમે બોલો નહીં તો પછી મને ઉત્સાહ નહીં આવે
तुमरी जो ऐसो गुण नाही तुमरी जो ऐसो गुण नाही अवगुण के हो बे अवगुण की हो बे अवगुण जानी बिसारोगे जीवन अवगुण जानी बिसारोगे जीवन अवगुण जानी बिसारोगे जीवन अवगुण जानी बिसारोगे जीवन होवा हो बहुत फजे बिसरा न जाजो मेरे मी બિસરન જાજો મેરે મી પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે તુમ રીજો એસો ગુણ નાહી તમે રાજી થાવ એવો મારામાં એક ગુણ નથી અને પાછું મહારાજ તમને ખબર છે આ પાર્સલ તમે ભૂલથી પકડી લીધું છે કેવી રીતે પકડી લીધું છે ભૂલથી ક્યારેય પણ તમે માર્કેટમાં જાઓ તો રીંગણ પડ્યા હોય એમાંથી હળેલું રીંગણું કોઈ દી લેવાની ઈચ્છા કરો ભૂલથી આવી જાય એ વાત જુદી છે પણ તમને ખબર જ હોય કે આ હળેલું છે તમને એવું થાય કે આ કોકના ઘરમાં જાય ને કદાચ મારા ઘરમાં ભલે આવતું એમ કરો ખરા કરો થાય ભૂલથી થાય 10 વખત આમ જોઈ જોઈને ફેરવી ફેરવીને લે હા ઇન્ડિયાવાળા તો ભગવાન કેટલા દયાળુ છે વિચારો તો આ જીવોની માર્કેટમાં જો આપણને આમ ફેરવી ફેરવીને લેવાના હોત તો અહીં બેઠા હોત મન તો નહીં લાગતું હું અહીં બેઠો હતા કદાચ તમે બધા તો સારા કૂણા મોઘા તાજા તમને કદાચ ભગવાન લઈ લે એ વાત આખી નોખી છે બાકી મને જ નહીં લાગતું બધી બાજુ જોવે તો પ્રોબ્લેમ થઈ જાય તુમરી જો એસો ગુણ નાહી તુમરી જો એસો ગુણ નાહી પાર્સલ કેવું આવી ગયું છે ખબર મારા તમને અવગુણ કે હો બે અવગુણ કી હો બે આવે પ્રભુ તમને ખબર પડી ગયું પાર્સલ તો ખોટું આવી ગયું અને જો તમે આવે મને ભૂલશો તો મારી દશા કેવી થશે ખબર છે અવગુણ જાની બિસારોગે જીવન અવગુણ જાની બિસારોગે જીવન હોવા હો બહુત ફજીત હોવા હો બહુત ફજીત પ્રભુ હું તો ફજેત થઈ જઈશ કેવી થઈ જઈશ ફજેત પ્રેમાનંદ સ્વામી કહે છે આ કીર્તન પ્રેમાનંદ સ્વામીનું છે એટલે હું કહું છું કે કીર્તનો મોઢે કરો કીર્તનોને વાંચો કીર્તનોને સમજો ફક્ત ગાવા ખાતર મંજીરા લઈને મંડી પડ્યા વગાડવા ખાતર વગાડ્યું કંઠના ગળેથી ગાયું પણ 5 કીર્તન મોઢે ના કરીએ તો હું કામ મેં મતિ મંદ કછો નહીં જાનો મેં મતિ મંદ કછો નહીં જાનો મતિ એટલે બુદ્ધિ અને મંદ એટલે ડીમ મારી બુદ્ધિ કેવી છે ડીમ હાવ ડીમ અને ઘણી મારા જેવાની તો ડીમે નથી બંધ જ છે મેં મતિ મંદ કછો નહીં જાનો મેં મતિ મંદ કછો નહીં જાનો નહીં કછો તુમસે હે નહીં કછો તુમસે હે તો બુદ્ધિ નથી છે એ ઓછી છે અને નથી તમારી યારે કાંઈ એવું બહુ હેત તમારી અંદર કાંઈ એવો ચોટી ગયો નથી કારણ કે અવગુણની તો ભીત છું પણ મને એટલી ખબર છે બાય ગ્રહે કી લાજ હે તુમકો બાય ગ્રહે કી લાજ હે તુમકો બાય એટલે હાથ બાય એટલે હાથ બાય ગ્રહે કી લાજ હે તુમકો મારો હાથ કોને જાલ્યો છે હું તો જાલવાનો તો આવ્યો ને આવું ખોટું પાર્સલ કોને ગોત્યું માર્કેટમાંથી તમે આટલા આખા બ્રહ્માંડની અંદર અમને ગોત્યા કોને તમે
તમે નક્કી કર્યું કે આને અક્ષરધામમાં લઈ જવા છે, તમે નક્કી કર્યું કે આને આત્યંતિક કલ્યાણ આપવું છે, તમે નક્કી કર્યું કે આને આ જન્મે મારે ચોખ્ખો કરવો છે, તો પછી પ્રભુ બાય ગ્રહે કી લાજ હે તુમ કો, બાય ગ્રહે કી લાજ હે તુમ કો, તુમ સંગ મેરી જી, તુમ સંગ મેરી જી, બિસરા ન જાજો મેરે મીત, બિસરા ન જાજો મેરે મીત, યહાં વાર માગુ મેં નીત, યહાં બાઈ ગ્રહ કી લાજ હે તુમકો, તુમ સંગ મેરી જીત, મારી જીત થાય, પણ કોની ભેગા? તમારી ભેગા. પાંચ દસ સુરવીર યોદ્ધાઓ આગળ હાલ્યા જતા હોય, સમજ્યા ને, પાંચ દસ જણા એવા મજબૂત હોય ને આગળ હાલતા હોય, અને પાછળ જે ટોળું જતું હોય ને, હે હૈશો હૈશો હૈશો, એ કાંઈ ના કરે, બંદૂકના બે ભડાકા થાય ઘર ભેગા થાય, ઓલા દસ જણા માથા હાટે લડે અને જીતે ને, તો ઓલા પાછળવાળા પચાસ શું કે, આપણે હતા ને એટલે, એટલે ભાઈ માથું મૂક્યું તું, તે વાંહેથી બૂમો પાડતો તો માથું મૂક્યું તું, એમ આપણી આ કલ્યાણના માર્ગમાં જીત આપણી તાકાતથી નથી થાય એવી, આપણે તો અવગુણથી ભરેલી આખી જન્મો જન્મની કોથળીઓ છીએ, પણ આપણી જીત બહુ નક્કી છે, કારણ કે શ્રીજી મહારાજ મધ્યના 45માં એમ કહે છે કે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, આવી ચિંતા આપણા બાપને છે ને, એટલે આપણી જીત છે, બાકી ના થાય, આટલી ચિંતા એને રાખી છે, તમે સર્વે અમારા કહેવાઓ છો, અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, બધાને મહારાજ કે તમને 51 ભૂતના ટોળાથી રહિત કરીને બ્રહ્મરૂપ કરીને અમારી મૂર્તિના ભોગતા કરવા છે, આ ભગવાન શ્રીહરિનું પોતાને આટલું તાન છે, સહુજનને કરવા છે સુખી રે નથી રાખવા કોઈને દુખી રે, સહુજનને લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા દયાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે, આવો ભગવાન કોણ હોય, પરલોકની ચિંતા કરે ને આ લોકમાં પોતાના ભક્તોના રીંગણાનું શાક ખવડાવવાની ચિંતા કરે, આવા તો ભગવાન સ્વામિનારાયણ જ હોય, આ એક જ છે, આ લોક અને પરલોક બેયની ચિંતા કરે, બેયની ચિંતા કરે એવા ઘનશ્યામ મહારાજ વનની અંદર ઉઘાડા પગે ચાલ્યા જાય છે. રામ પ્રતાપજી ભાઈને ખટકે છે, સુવાસીની ભાભી કહે છે અમારા અવગુણને તમે ભૂલી જજો, ભગવાનને નિત્ય પ્રાર્થના કરો, નિત્ય કરો, આપણાથી ભગવાનના અનેક અપરાધો આખા દિવસ દરમિયાન થતા હોય છે જેની આપણને પોતાને ખબર પણ નથી, આપણે અહીં ભગવાન પાસે ઊભા ઊભા જગતની વાતો કરતા હોઈએ એ ભગવાનનો અપરાધ છે, ભગવાનના મંદિરમાં થતા અપરાધો, વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા જ્યારે ગઢપુરમાં મહારાજે કરી છે ત્યારે હરિલામૃત ગ્રંથની અંદર એના અપરાધો લખેલા છે, કેટલા પ્રકારના અપરાધો ભગવાન પાસે થતા હોય છે, કેટલી પ્રકારની ભગવાનની મર્યાદાઓ આપણાથી તૂટતી હોય છે, આપણે ભગવાનના ભક્ત છીએ, ગળામાં કંઠી છે, છતાંય પણ ક્યાંક આપણાથી એવું થઈ જતું હોય, આપણને એમ થાય કોણ જોવે છે, કોણ જાણે છે, ત્યાં ભગવાન જોવે છે, એ ભગવાનનો અપરાધ છે, ભગવાને આપણને પોતાના શરણાગત કર્યા છે, આપણે ભગવાનની બોર્ડરની બહાર નીકળીએ એ ભગવાનના આપણે અપરાધી છીએ, અમેરિકા આપણને જ્યારે એની સિટીઝનશીપ આપે એ પહેલાં ઓથ લેવડાવે છે ને, તમને ઓથ લેવડાવે છે, તો એક દેશ પણ જો પોતાનો નાગરિક બનાવતા પહેલાં આટલી ઓથની ઈચ્છા રાખતો હોય તો ભગવાન જ્યારે આપણને પોતાને એક સત્સંગના નાગરિક બનાવે તો એ આપણી પાસે કોઈ ઓથ તો એટલી અપેક્ષા તો રાખે ને કે તમે મારા કયામાં વર્તો, એમાંય ભગવાન કે કાંઈ હું તમને તપ કરવા કહેતો નથી, પણ ભલા થઈ મને મને મેં તમને બનાવેલા કાયદાઓ છે, તમે સુખે એમાં રહી શકો એમાં રહેજો, છતાંય પણ જીવ અવગુણવાળો છે, અવગુણથી ભરેલો છે, આ રામ પ્રતાપજી અને સુવાસીની ભાભી તો એ શીખવાડે છે ભગવાનના દુઃખે દુખિયા થાવું, આપણે તો ભગવાનનું શું દુઃખ છે એને જાણે એ ભગવાનનો સાચો ભક્ત છે, સ્વામીને શું દુઃખ છે એ જાણે એ સેવક છે, મહારાજ મચ્છિયાઓમાં ગયા તો મચ્છિયાઓના ફઈબા હતા અને ફઈબાના દીકરા હતા દેવાજી અને એના એની દીકરી હતી
બાઈજીભાઈ. તો મહારાજ ત્યાં મચ્છિયાઓમાં ગયા એટલે મહારાજે પૂછ્યું, બહુ અમે તમારા પર રાજી થયા, ફૂલદોલનો ઉત્સવ કર્યો. મહારાજે કીધું માગો. એટલે ફઈબાએ બે પાંચ વરદાન માગ્યા કે મહારાજ તમે અહીં અહીં આવો, અહીં મચ્છિયાઓમાં વારે વારે ઉત્સવ કરો, આવો બધું વરદાન માગ્યું. મહારાજ કે આવશું. પછી બાઈજીભાઈ જે ફઈબાના દીકરાની દીકરી, એને કીધું મહારાજ મારી પર રાજી થયા હો તો હું માગું. મહારાજ કે હા માગો. ત્યારે એ છોકરી હતી એને એમ માગ્યું, નાની દીકરી, એને મહારાજ પાસે એમ માગ્યું, મહારાજ હું તમારી પાસે એવું માગું છું કે તમે નિર્જળા એકાદશી કરો છો, તમારે નિર્જળા એકાદશી ના કરવી. બીજું, તમે મહારાજ ઉઘાડા પગે ચાલો છો તમારા પગરખા પહેરવા, મહારાજ પાસે એને એવા વરદાનો માગ્યા તમે ટાઢા પાણીએ નાહો છો તો તમારે આ ઠંડીમાં હવે ગરમ પાણીએ નાહવું. અને ત્યારે મહારાજની આંખમાંથી આંસુડા પડી ગયા કે આ નાની દીકરી છે પણ અમારા દુઃખે દુઃખી થાય છે, આને અમારી અંદર બહુ હેત છે, અપાર હેત છે. એમ ભગવાનના દુઃખે દુઃખી થાય એવા ભગતો હોય એ ભગવાનને બહુ વાલા થાય, બહુ વાલા થાય. મારા મહારાજને શું દુઃખ છે? ભગવાનનો નિષ્કામ ભક્ત એવો હોય છે જે ભગવાનને એમ નથી કહેતો. આગળ નિષ્કામ ભક્તની વાત હરિચરિતનો સાગરમાં આવી ગઈ. ભગવાનનો ભક્ત એવો હોય છે કે એ પોતાની ઉપર બોર્ડ લગાવી રાખે છે, ગાર્બેજ ઉપર બોર્ડ હોય છે યુઝ મી. એ ભગવાનને એમ નથી કહેતો કે પ્રભુ મારે તમારો યુઝ કરવો છે, અમેરિકાના વિઝા જોઈએ છે, તમારો યુઝ કરીશ, પૂનમ ભરીશ, માળા કરીશ, પ્રદક્ષિણા કરીશ, દંડવટ કરીશ, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એટલે હું આમ આમ કરીશ, એમ ભગવાનનો યુઝ ના કરે. એ ભગવાનને એમ કહે પ્રભુ યુઝ મી, તમે મારો ઉપયોગ કરો. ક્યાં કરવો? તમારે ક્યાં કરવો છે? જ્યાં તમને ફાવે ત્યાં મારો ઉપયોગ કરો. એવો ભગવાનનો ભક્ત છે ને એ ભગવાનને બહુ વાલો થાય છે. સુરા ખાચરે ભગવાનનો ઉપયોગ નથી કર્યો. સુરા ખાચરે ભગવાનને કીધું છે યુઝ મી, તમારે મારો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરો. અને શ્રીજી મહારાજે સુરા ખાચરને લોયા ધામની અંદર મહારાજ એટલે બંધાઈને રહ્યા કે સુરા ખાચર એવા નિષ્કામ ભાવથી રહેલા હતા, મહારાજમાં એવી અનન્ય નિષ્ઠાથી રહેલા હતા. આ શાકોત્સવ કરવાનો થયો અને જ્યારે શાંતિબાએ પટારો મળ્યો રૂપિયાનો પાછો, અને ત્યારે શાંતિબાએ કીધું જાઓ મહારાજને ગોતી આવો. તો કે મહારાજ તો ક્યાંય ફરતા હોય ને આવતા હશે આપણા આટલા આમંત્રણથી? તો કે ના, હવે સાધુ થઈ જજો. સુરાબાપુ ગયા ને મહારાજને કે મહારાજ, કારિયાની ગયા ને મહારાજને કે મહારાજ લોયા આવવું પડશે. મહારાજ કે હમણાં નહીં અવાય. ત્યારે સુરાબાપુ સભાની અંદર આમ તેમ જોવા લાગ્યા, ઉપર નીચે બધે. ત્યારે મહારાજ કે બાપુ હું જોવો છો આમ તેમ? સુરાબાપુ કે મહારાજ હું એ જોઉં છું કે તમારા સિવાય જો અનંત કોટી બ્રહ્માંડોમાં કે અનંત કોટી ધામોમાં કોઈ સર્વ અવતાર ન અવતારી ભગવાન હોય તો એને ખંભે નાખીને જતો રહું, પણ શું કરું પ્રભુ, તમારા સિવાય મેં કોઈ અનંત અવતારનો અવતારી જોયો નહીં, માટે તમારે આવવું પડશે. ને મહારાજ કે જા, તને મારા સિવાય કોઈ ના દેખાયો તો હવે મારે લોયા આવવું. ને પછી મહારાજ લોયા ધામમાં આવ્યા ને સાક કર્યું. આવી અનન્ય નિષ્ઠાવાળા ભગત, એની એવી ટેકથી ભગવાન રાજી થયા, એની ટેકથી રાજી થયા. ભગવાનના દુઃખે દુખ્યા થતા, ભગવાનના સંતોના દુઃખે દુખ્યા થતા. જ્યારે અગ્નોતેરા કાળ પડ્યો ત્યારે સંતોને પોતાને ગામ મહારાજ ગ્રહસ્થ ભક્તોને કે તમે બહુ વખતથી કહેતા હતા ને કે સાધુ મોકલો, સાધુ મોકલો, સાધુ મોકલો, જાઓ હવે સાધુને લઈ જાઓ, તમારી તાકાત હોય એટલા. કારણ કે દાદાને ત્યાં કેટલું પોહાય અગ્નોતેરો કાળ, એટલે કોઈક ભગત 20 સાધુ લઈ ગયા, કોઈ 25 લઈ ગયા, કોઈક 50 લઈ ગયા. તમારે જોઈતા હોય ત્યારે કહેજો. હા, પણ પાકી તૈયારી રાખજો. પાછા આમ તો તમે કહો આવજો આવજો આવજો, પણ ખરેખર પડાવ નાખીને બેહીએ ને, આ તો તમને ખબર હોય કે અઠવાડિયું 10 દી મહિનો આમ તો જવાના જ પાછા સ્વામી. પણ જો ખરેખર 6-12 મહિના રહીએ ને, તો તમે 100% ભગવાનને પ્રાર્થના કરો કે હવે સંતોને જરા, કારણ કે તમારું લાઈફ આખું અમારે જેવું કરી દઈએ, તમારા ઘરમાં રહીએ એટલે તમારું બધું જ આમ તમારું એટેચમેન્ટ આખું બધું તૂટી જાય. આખો દી અમે વૈરાગની જ વાતો તમારા ઘરમાં બેઠા બેઠા કરીએ, રસોડા રોકી લઈએ, તો 6-12 મહિને તો પ્રાર્થના કરો જ ભગવાનને કે પ્રભુ હવે સ્વામીને કંઈક કહો, બીજો ભગત નથી. સુરાબાપુ સાધુને લઈ ગયા પોતાના ગામ અગ્નોતેરા કાળમાં. તે એક સાધુ ધ્યાન કરતા હતા, તે જુઓ કરી એક જંતુ આવે જુઓ એવું કાઠિયાવાડમાં, તે કરડે ને લોહી પીવે, લોહી પીવે. તે પેલા સાધુને એ કરડ્યું અને લોહી પીધું, લોહી પીધું ને તે ત્યાં ઘેલો કોળી જે હરિભગત લોયાના છે, જેને સોનાના તોળા ઉપર ધૂળ નાખી દીધી, એના ઘરવાળાએ આપણે કથા ઘણી વખત સાંભળી છે. ઘેલા કોળી બહુ મોટા મોટા ભક્તો લોયામાં થયા. એ ઘેલો કોળી કૂદવા માંડ્યો, નાચવા માંડ્યો અને કે જુવારે જુવા તારા મોટા ભાગ, તે સાધુનું લોહી પીધું, પ્રસાદીનું લોહી પીધું કે તારા મોટા ભાગ.
મહારાજ કેલા તું કૂદે જ કેમ આટલો બધો? અરે મહારાજ આ જુઓ ભાગશાળી થઈ ગયો સાધુનું લોહી પીધું. મહારાજ કે તું બટકા ભર કે સાધુન એમ પ્રસાદીનું થવાય? મહારાજ કે આ સાધુને જુઓ કરડ્યો એનું તને દુઃખ નથી અને કૂદે જ પાછો નાચે છે? મહારાજ તમે ના કીધું કે સંતનું કંઈ પણ ઉપયોગમાં આવી જાય તો કલ્યાણ થઈ જાય? એટલે હું કઈ સાધુને બટકા ભરીને પૂરા કરી દેવાના? ભગવાન અને સંતના દુઃખે દુઃખી થાય આ સભાની અંદર એવા બેઠા છે, યુવાનો બેઠા છે, એવા ભક્તો બેઠા છે. આ મંદિરને જ્યારે આપણે પાટોત્સવ દરમિયાન પ્રતિષ્ઠા વખતે પણ આનું જ્યારે આપણે બધો ખર્ચ કરવાનો જે કંઈ કામકાજની અંદર જરૂર પડતી, આ સભામાં એવા યુવાનો ને એવા ભક્તો બેઠા છે જેને ઘર લેવાનું હતું, જેને પોતે ઘર લેવાનું હતું તો એ એવું કહેવા આવ્યા છે, કોરા ચેક મૂકી ગયા છે કે સ્વામી બેંકની અંદર લાખ પડ્યા છે કે 1.5 લાખ પડ્યા છે, ઘર લેવાનું છે 5 લાખનું, આટલું ડાઉન પેમેન્ટ મૂકવાનું છે, પણ જો જરૂર મંદિરને હોય તો ઘર 10 વર્ષ પછી લઈશું ને એપાર્ટમેન્ટમાં રહેશું, એવા અહીં બેઠા છે. સત્સંગને અર્થે શું ન થાય એવા ભક્તો અહીં બેઠા છે. શું એનું લોયાના ત્રીજામાં નામ ન લખાય? લોયાના ત્રીજામાં એવાના નામ ન લખાય? એવા સ્ત્રી ભક્તો બેઠા છે આ સભાની અંદર, એવા બેઠા છે કે જે પોતાનું જીવન સંપૂર્ણ સત્સંગના અર્થે સમર્પિત કરીને રાખે છે. શું એના નામ લોયાના ત્રીજામાં ન લખાય? એનાથી આપણે લોયાના ત્રીજામાં વાંચીએ તો હજુ આનાથી કંઈક હજુ મહાન કોઈ બીજા દેખવામાં આવશે આપણને? લોયાના ત્રીજામાં ના લખાય. આપણા અક્ષર નિવાસી મામા રાતને દાડો ગમે ત્યારે ફોન કરો, ધંધા 5-5 દિવસ સુધી કોન્સ્ટન્ટ બંધ રહે, 5 વખત ઘેર ધક્કો ખાઈને પાછું મંદિરે આવવાનું થાય. સંતો અમારો પ્રોગ્રામ સાધુ પાસે રહો એટલે તમારે આમ તો જો તમને મહિમા ના હોય ને તો 10-15 દિન વરહદીમાં થાકી જ જાઓ. કારણ કે અહીં દૂધ લાવવાવાળા ભક્તો છે. એ કે સ્વામી દર શુક્રવાર ફોન કરી દેવો. આપણા સુરેશભાઈ પૂછો કે શુક્રવાર સંતોનો સામેથી ફોન કેટલી વાર આવ્યો? એને 25 વખત ફોન કરવો પડે, દૂધ કેટલું, થાકી જાઓ. મામાનો પ્રોગ્રામ કર્યો, એક ભાઈ 10-11 વાગે છૂટા કરશું, હવે અમારે સાધુ ભેગા આ લેવા જવું, અમારે તો કાંઈ ધંધો કરવાનો હોય નહીં. ઓલા હરિભગત એને ધંધો 5-5, 10-10 દિવસ સુધી બંધ રહે પણ મોઢાની રેખા ના ફરે અને તો એટલા સાધુની મહિમાથી જ સેવા છેલ્લા શ્વાસ સુધી કરવું. શું લોયાના ત્રીજામાં એનું નામ ના લખાય? મામાનું લખાય, કેમ ના લખાય? એ ધામમાં ગયા પછી જે એના પરિવારે નિષ્ઠા રાખીશું લોયાના ત્રીજામાં એનું નામ ન લખાય, લોયાના ત્રીજામાં નહીં આ લોયા ધામની અંદર એનું નામ લખાય, વચનાવતા પાને પાને લખાય, કેમ ના લખાય? આપણને આનંદ થાય કે આપણે જે ભક્તો વચ્ચે બેઠા છે આમાં કેટલા ભક્તો એવા છે કે જે ભક્તો જ ઉગતા છે સત્સંગની અંદર, તોય પણ સત્સંગની અંદર જૂના ભક્તોનું જેટલું સમર્પણ નથી એટલું એ નવા ભક્તોનું સમર્પણ છે. નવા ભક્તોનું, હજુ ઉગતા ભક્તોનું, બોલો, ઉગતા ભક્તોનું, ઉગતા યુવાનોનું એટલું સમર્પણ છે. લોયાના ત્રીજાની અંદર શું એના નામ ન લખાય? લખાય. આ સત્સંગ વાંચ્યો નથી જો એને આપણે મહિમાની દ્રષ્ટિથી જોઈએ તો હર્યો ભર્યો છે. રામ પ્રતાપજી અને સુવાસીની ભાભી બહુ વિલાપ કરે છે. સુવાસીની ભાભીને યાદ આવે છે મહારાજની મૂર્તિ. ચંચલ ચિતવની બોલની જે હો, ચંચલ ચિતવની બોલની જે હો, બિસરત નાહી દિન રેન એ હો, બિસરત નાહી દિન રેન એ હો, એક દિન તુમ સુખ ની દે જાઓ, એક દિન તુમ સુખ ની દેજો, માંગે ભોજન આય કે સો, માંગે ભોજન આય કે સો, તબ મેં કહે રહા પલવારા, તબ મેં કહે રહા પલવારા, રસોઈ બનાઈ કે દેહુ સારા, રસોઈ બનાઈ દેહુ સારા, તબ મેં કહે રહા પલવારા, તબ મેં કહે પલવારા, રસોઈ બનાઈ કે દે હો સારા, રસોઈ બનાઈ કે દે હો સારા, તબ તુમ ચલે તર તરિસાઈ, તબ તુમ ચલે તર તરિસાઈ, દુકાન
ना पीछे गए हलवाई, दुकान पीछे गए हलवाई, दुकान पीछे गए हलवाई, दुकान पीछे गए हलवाई। सुवासिनी भाभी के छे, तमारी चंचल मूर्ति ने मीठी बोली रात दिवस मने भूलाती नथी। सुखनिधि एवा तमे एक दिवस आवीने खावानू माग्यू त्यारे मैं कह्यू थोड़ी वार खमो। एक वखत भाभी ने याद आव्यू जूनू चरित्र महाराजनु, त्यारे मैं कह्यू थोड़ी वार खमो, नवी रसोई बनावीने ताजू भोजन आपू छू, भूख लागी होय ता पौवा तैयार छे, चना तैयार छे। तमे तरत रिसाईने चालता थया। भगवानो छे ने चटकीदार ने रिसामनो स्वभाव हतो, एटले घणा पाछा रिसाई अने पछी शू के वाद कोनो ले, महाराजे रिसाता। ઘણા ભક્તો મરચાના બહુ શોખીન હોય, પછી મરચું ખાય પછી શું કે મહારાજે લોજની અંદર નહોતા મરચાન મીંડિયાવડ ખાતા, એટલે મહારાજનો મહારાજે જમતા એટલે મહારાજનું રાખ્યું, પણ મહારાજ તો મરચાન મીંડિયાવડ ખાતા ખાવતા આટલો ગોળો, આપણે મરચાના ભજીયા કહી જઈએ, મહારાજ ભજીયા નહોતા ખાતા, મહારાજ તો લવિંગિયા મરચાને મીંડિયાવડના ગોળા ખાતા હતા, વાદ આવો લે। સુરા ખાચર એક બહુ ખાતા હતા, સુરા ખાચર બીજું કેટલું કરતા હતા એ તો છો, વાદ આવો લઈ લે। એમ મહારાજ રિસાઈ જતા ને એટલે ઘણા રિસાઈ, અને પછી કે મહારાજે રિસાતા હતા ને, પણ મહારાજને રિસાવાનું ને આપણું રિસાવાનું બહુ જુદું હોય। મહારાજના રિસાવાની લીલા હોય કોઈની યાદ માટે હોય, અને આપણું રિસાવાનું આપણી ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે હોય। ભગવાન રિસાઈ ગયા, અને રિસાઈ ગયા એટલે ભાભીએ તરત કીધું કે જો બહુ તમને ભૂખ લાગી હોય તો શું જમવું છે તમારે, રોટલી બનાવું છું। આ કે રોટલી નહીં, મારે પેંડા જમવા છે। હવે પેંડા ક્યાંથી લાવવા, ભાભી કે પેંડા નથી, મારે પેંડા જ જમવા છે। ભાભી કે જો બહુ પેંડા ખાવાની ઈચ્છા હોય ને તો હલવાઈની દુકાન છે ત્યાં જઈને માગો। એને આમ થોડું તોછડા વચને કીધું, આ ભાઈ કે હું હલવાઈની દુકાને જઈને પેંડા ખાઈશ, પણ ભાભીએ પેલી રોટલી કરતાં વીંટી બાજુ પર મૂકેલી ને એ ઘનશ્યામ મહારાજે વીંટી ઉઠાવી, હવે પછી શું કે ચોરી તો ભગવાને કરતા હતા। વાદ આવો લઈ લે, ભગવાને ભાભીની અંગૂઠી નહોતી ચોરી, તો પછી ભગવાનના ચરિત્રોમાંથી કાંઈક તો શીખવું। ચરિત્રોને ગાવાના હોય, ચરિત્રો કરવાના ના હોય, ચરિત્રો શીખવાના ના હોય, ગાવાના જ હોય। અંગૂઠી લઈને ભગવાન ભાગ્યા, ભાભી પાછળ દોડ્યા, ભાભી કે મારી અંગૂઠી આપો, દિયરજી દૂર ન ફરજો છે ને, આપો મારી અંગૂઠડી, કીર્તન છે। ભાભી પાછળ દોડ્યા પણ ઘનશ્યામ હાથ ના આવ્યા, અને હલવાઈની દુકાને જઈને ઘનશ્યામ મહારાજ હલવાઈને કે એ મીઠાઈ ખાવી છે મળશે, પેલો કે મફત થોડી મળે। ઘનશ્યામ મહારાજ કે મને ખબર છે મફત ના મળે, અંગૂઠી જો આના બદલામાં મીઠાઈ ખાવાની, પેલો કે મળશે, કેટલી જોઈએ તારે, તો કે પેટ ભરાતા સુધી જમીશું, મારા મિત્રો છે આરે, અને બાજુવાળા મિત્રોને કીધું હાલો આજે આપણા તરફથી પાર્ટી। હલવાઈની દુકાનમાં બેસી ગયા, પેલા હલવાઈને એમ કે આટલું છોકરું કેટલું ખાવાનું, નવ દહ વર્ષનો છોકરો ખાઈ ખાઈને કેટલું ખાય, અને મીઠાઈ એકલી ખાવાની, મહારાજ તો બે ગયા। મહારાજ ઓલાને કે જો શરત એક છે, ધરાતા સુધી ફૂલ ડીશ, વચ્ચે ક્યાંય ગેપ નહીં, અને ત્યારથી કહેવાય નહીં કે ઊભા થાવ, બોલો કે વાંધો નહીં તમે તમારે ખાવ, કેટલીક ખાશે 2-5-10 કિલો, તો કે અંગૂઠી સોનાની વીટી છે, આના જેટલી કિંમત તો થાય જ નહીં। મહારાજ તો બેઠા ને ઓલાના કરંડિયાના કરંડિયા ખાલી, હા બોલો કે ભાઈ તમારે વચ્ચે થયું કે નહીં। ઘણા એવા હોય, મુંબઈની અંદર એક દરબારને મોકલે અમે, લોયાના દરબાર, અને મુંબઈની અંદર છોકરો ભણે, મુંબઈ વાસીઓ ને આગળ સરસ મજાની આટલી વાટકીમ શાક ધરાવે, આટલી આટલી રોટલી કરે, અમેરિકામાં એવું છે, આટલી રોટલી, આટલી વાટકીમ શાક, આટલી વાટકીમ દાળ, આટલી વાટકીમ ભાત, 2 ચમચી આમ ભાત મૂકે ત્યાં વાટકી ભરાઈ જાય, 1/2 ચમચો દાળ નાખે ત્યાં વાટકી ભરાઈ જાય, શાકની તો 2 ચમચી મૂકે ત્યાં શાક પૂરું, અને રોટલી તો બસ લોટ કેટલો, તો કે 50 ગ્રામ લોટ બાંધવાનો છે, અને ઘીની ટબુડી હોય ઓલી આટલી, એમાંથી આમ થોડી થોડી ચમચી ફરતી હોય ઉપર, કોલેસ્ટ્રોલ વધી ના જાય। આવે ઓલો મુંબઈ લોયાનો દરબાર ને પૂગી ગયો, અને ઓલા ભગત એના ઘરવાળા 4 જણ ઘરમાં જમવાવાળા, ગણતરી કરી 3-3 રોટલી, એટલે 2-2 રોટલી જમતા હોય, 2-2, તો એ કહે છે હાલો 3-3 ગણો, તો આટલો ભાત, આટલો રોજ 1 વાટકી મૂકતા હોય કે આ દરબાર આવ્યા છે, 2 વાટકી મૂકો, 1 વચ્ચે 4 ને થાય છે, દરબાર જમીને કેટલુંક જમે, અને દરબાર જમવા બેઠા, હવે જે દરબારો
સવારની અંદર આવડો જાડો અને આવડો મોટો રોટલો જમતા હોય ત્રણ, બપોર પાછા બીજા ત્રણ, સાંજ પડે ત્રણ, અને પાછું બીજું બધું તો વચ્ચે આવતું છે જુદું. હવે એ દરબારને તમારી આવડી રોટલી, આટલી ટબુડી શાક, દરબાર તો બેઠા ને ઓલા બાઈના કાંડા દુખી ગયા. લોટ બાંધ્યો તો પૂરો પણ બીજો બાંધવો પડ્યો, અને ત્રણ દી દરબાર રોકાવાના હતા, ત્રાહી મામ થઈ ગયું. બોલો, એવું છે. મહારાજ તો મહારાજે એવું સ્વરૂપ ધારણ કર્યું ને, તો જેટલું આવે હલવાઈ હલવાઈને કે તું લાયા જ કર. ઓલો હારતા થાકી ગયો દુકાનમાંથી, બધું જ ખાલી, એક વીટી સિવાય કાંઈ રહેવા ના દીધું. મહારાજ કે હવે કાંઈ છે તારી પાસે? અરે પ્રભુ, હવે દયા કરો, દેવું થઈ ગયું મારે તો, આવો તો મેં કોઈ જોયો જ નથી ખાવાવાળો. મહારાજ કે ભાઈ, આખા બ્રહ્માંડોના બ્રહ્માંડો ગળી જોયો છું, મારા મારી મારા નીચેનાની ઉપાસનાઓ કરી કરીને આખા બ્રહ્માંડા પત્તીઓ થઈ જાય છે, ને આખા બ્રહ્માંડો ગળી જાય એવા થઈ જાય છે, તો હું કેવો હો? બોલો કે તમે જે હોય પણ હવે બહાર નીકળો અહીંથી. મહારાજ કે સારું, ફરી વાર ક્યારે આવે પાછા આવશું, દુકાન ભરાય ત્યારે કહેજે. મહારાજ નીકળ્યા, ઓલો હલવાઈ જઈ ફરિયાદ કરે રામ પ્રતાપભાઈને, તમારો ભાઈ આવીને મારા દુકાનની બધી મીઠાઈ ખાઈ ગયો. આમે ભાભીએ કીધેલું કે આ વીટી ચોરીને ગયા છે, એટલે રામ પ્રતાપભાઈ તો આમે શેષનો અવતાર હતા, મગજ સીધું જ પારો છટકે, એટલે જબરો છટકે. રામ પ્રતાપભાઈને આમ બરાબર હતું જ મગજમાં, એટલે રામ પ્રતાપભાઈ જેવા ઘનશ્યામ મહારાજ ઘેર આવે ને પકડીને કે ઘનશ્યામ, તારી ધમાલ બંધ કર, હું ધંધા કરે છે તું, અમારું નામ ધર્મકુળનું બગાડવાનું છે? પેલા હલવાઈને ત્યાં જઈને મીઠાઈ ખાયો? ઘનશ્યામ મહારાજ કે મફત નથી ખાધી. અરે મફત નથી ખાધી દીકરા, તું આ ભાભીની વીટી ચોરીને લઈ ગયો એ? ઘનશ્યામ મહારાજ કે ચોરીને નહીં, ભાભીને હામે લીધી હતી. ભાભી તમે જોઈતી કે નહીં વીટી લીધી એ? ભાભી કે આ જોઈતી. પછી તમે મારા પાછળ દોડ્યા પણ હું હાથમાં ના આવ્યો. ભાઈ મેં ચોરી નથી કરી. ચોરી કોને કહેવાય? જોયા વિના લઈને ચોરી કહેવાય. રામ પ્રતાપભાઈ કે હામું બોલતો થઈ ગયો છે? ઘનશ્યામ મહારાજ કે હામું નથી બોલતો, સાચું કહું છું કે, પણ ભાઈ હું સાચું કહું, હું હલવાઈની દુકાને ગયો હતો, પણ એ હલવાઈ છે ને બહુ ખરાબ છે, મને ધમકાવીને વીટી લઈ લીધી, મીઠાઈ તો ખવડાવી જ નથી. ઓલો હલવાઈ સામે જ ઉભેલો. ઓલો હલવાઈ કે ભાઈ મારી દુકાન આખી ખાલી થઈ ગઈ છે, આ બધું ખાઈ ગયો. રામ પ્રતાપભાઈ કે તું ખોટું બોલે છે, આવડો છોકરો કઈ આખી દુકાન ખાય? હા ભાઈ, સાચી વાત કીધી કે તમે ખાય, કોઈ દી ના ખાય. તારી દુકાને હું આવ્યો ક્યારે? તમે ધમકાવીને મારા પાસેથી વીટી લીધી છે, તારી દુકાન તો આખી ભરેલી છે. ઓલો હલવાઈ કે આખી ખાલી તાળું મારીને બેઠો છું. ઘનશ્યામ મહારાજ કે એમ નહીં, મારા મોટાભાઈને બતાવી તું ખાલી છે કે ભરેલી છે. શું થાય, પાસ થાય કે ફેલ થાય મને કહો તો. લઈ ગયા આગળ, અને ઓલો હલવાઈ તો કે દુકાન ખોલવાની જરૂર નહીં, ખુલ્લી જ પડી છે, પણ દુકાન બંધ કરી દીધેલી મહારાજે. ઓલો કે દુકાન ખુલ્લી રાખીને ગયો તો કાંઈ લેવા જેવું હતું નહીં, દુકાન બંધ થઈ ગઈ, તાળું વાગી ગયું, કોણ મારી ગયું છે? એ કે આ મારી દુકાન બંધ કોને કરી? ઘનશ્યામ મહારાજ કે તાર સિવાય કરે કોણ? ચાવી કાઢ, ખોલ. તાળું ખોલાવ્યું, તાળું ખોલાવીને અંદર લઈ ગયા. ઓહો, મીઠાઈઓ બધી ભરેલી. પેલો હલવાઈ તો આમ જોવે, ઘનશ્યામ મહારાજ બાજુ જોવે, આમ જોવે. ઘનશ્યામ મહારાજ કે કેવું લાગ્યું? રામ પ્રતાપભાઈ કે તું મારા ભાઈ ઉપર આવો ખોટો આરોપ લગાવ, ઓલાને લીધો. ઘનશ્યામ મહારાજ કે ભાઈ રહેવા દો, ભૂલ થાય. શું કીધું? ભૂલ થાય. તું પેલાને કે બીજી બધી વાત રહેવા દે, તે તારા હડફામ પેલી વીટી મૂકી એ કાઢી નાખી દે. વીટી લઈને મહારાજ કે લો ભાઈ, બસ હું રમવા જઉં, જય સ્વામિનારાયણ, જતા રહ્યા. આવી લીલા જે કરેલી ભાભીને યાદ આવે છે. અંગૂઠી ચોરી લીધેલી એ યાદ કરે છે ભાભી. હે રંગ ભીના, તમે અંગૂઠી આપીને મીઠાઈ લીધી, પછી બાળકોની સાથે બેસીને તે મીઠાઈ ખાધી, જ્યારે તમે અખાડામાં કુસ્તી શીખવા જતા ત્યારે હું તમારા પાછા આવવાની રાહ દેખતી. અખાડામાં મહારાજ જતા ચણાને દૂધ, દૂધ પીતા ને ચણા ખાતા, દાળિયા ખાતા, કારણ કે મલ કુસ્તી કરવામાં ચણા ખાવા પડે ને, ઘોડે જે સાહુના પડતા હોય. એટલે ભગવાન ભગવાનનું આખું મનુષ્ય ચરિત્ર બધું જ એટલું બધું સુખદાયી છે. આ ચરિત્રોને સંભાળવાથી હૃદયમાં એટલું સુખ થાય, જન્મો જન્મના પાપ બળી જાય. જ્યારે પાછા આવતા ત્યારે તમે રાજી રહો એ પ્રમાણે હું કરતી, તમારી રુચિને અનુસાર નિત્ય ગરમ ગરમ ભોજન તમને હું પ્રેમથી જમાડતી. લો, આપણે જમાડીએ તો ખરા, રાજી કરવાનું આપણને તાન છે, પણ ભગવાનને રાજી કરવાનું તાન ઘણાને હોતું નથી. આપણે બહારથી લાયેલો નાસ્તો ખાઈ લઈએ એટલી ખબર હોય, ભગવાનને ના ધરવાય એટલે ભગવાનને શું કરે? દૂધમાં ખાંડ નાખી દે, બે બદામની પૈતી કરીને અંદર નાખી દે, એલચીના પાંચ છ દાણા નાખી દે, હે મહારાજ પીવો, અને હું બહારના પીજા. પ્રભુ તમારથી તો ના ખવાય ને,
પણ હું તો તમારો ભગત, મારથી તો ખવાય, તમે તમારું દૂધ પીવો અને ભગત ખાય. હા બીજા મહારાજ, આ તો બહારનો નાસ્તો છે, તમારથી તો ના ખવાય ને, તમે જો અને હું. વાહ, કરોડ કરોડ ધન્યવાદ છે ને ધિકાર છે એવા ભક્તોને. આ આપણે કંઈક આવો શાકોત્સવનું શાક જમીને લોયાધામમાં આવીને કંઈક એવો નિયમ તો લઈએ કે હવે બહારનું હાવ ભંગાર લોકોનું બનાવેલું ગાળ્યા ચાડ્યા વિનાનું માંસાહારી અને દારૂડિયાઓનું બનાવેલું વ્યભિચારીઓનું બનાવેલું ગમે એવા ગ્લોવ્સ પહેરીને બનાવતા હોય ને ગમે એટલી ચોખ્ખી રીતે બનાવતા હોય તો પણ એ દારૂડિયો જ છે, એ માંસાહારી જ છે, એ વ્યભિચારી જ છે, એ હિન્દુ નથી, એ કોઈ ઉજળિયા જાતિનો નથી. એના હાથનું આપણે ખાઈએ હાના ભગત, એ તો ખાલી કહેવાના ભગત, નામના ભગત, છેતરપિંડીવાળા ભગત. શ્રીજી મહારાજ કે એનાથી રાજી થાય, એનાથી કંઈ કોઈ સાધુ રાજી થાય? ઠીક છે, હારા નામ તેમ કહી દઈએ, તમે 5-5 દાન કરો, બહુ હારા ભગત છો ના તેને કહીએ, અમારા આવા છે આવા છે, પણ કંઈ હૃદયથી રાજી ના થવાય. હૃદયથી રાજી તો એના પર થવાય. આ સભામાં એવા યુવાનો બેઠા છે જે બહાર જાય છે તો પોતાના ઘરના ઢેબરા લઈને જાય છે, એની પર રાજી થવાય. તાળી પાડો એવા યુવાનો. બહાર જાય છે તો પોતાના ઘરના ઢેબરા લઈને જાય છે, એની પર રાજી થવાય. ભગવાનના દૂધનો ગ્લાસ ધરાઈને પીઝા ઠપકારી જાય એના પર કોણ રાજી થાય? ભગવાને રાજી ના થાય? ના રાજી થાય. હા, એક આટલી જીભડી માટે પણ આપણે નથી કરી શકતા. ખબર નહીં, ઘણા સારા સારા ભગવાનના ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, સ્ત્રી ભક્તો હોય, તો પણ આટલું નથી થતું. હવે 2 ઇંચની જીભડી ભગવાને શા માટે રચી હશે ખબર નહીં, એની સેન્સ લઈ લે તો બહુ સારું. જ્યારે તમે પાછા આવતા તમે રાજી થાવ એવું હું કરતી, સુવાસીની ભાભી કહે છે, તમને ગરમ ગરમ ભોજન કરીને હું જમાડતી. ભગવાનને રાજી કરવાનું તાન જેને ચડે એ ખરેખર જીવનમાં ફાવી ગયા છે. આમદ અને મકન નામના મુસલમાનો, આમદ અને મકન એનું તો બહુ મોટું ચરિત્ર છે, પણ બહુ ટૂંકમાં કહું કે એ લોકો ફોજદારીનું કામ કરતા, ફોજદારી ગામ સાચવવાનું. એની અંદર એને એક ગામ સાચવવાનું હતું પરગણાનું, એ ગામ સાચવણી તરીકે સિપાઈ તરીકે કામ કરે તો એને ભીંડા આપ્યા એક પટેલે. ઓલા આમદને ખબર પડી કે આ ભીંડા આ ભગતે આપ્યા છે, એ જે વ્યક્તિ આપ્યો છે એ એના ભાઈના ખેતરમાંથી લાવ્યો છે. એને શાક સુધારવાની શરૂઆત કરી એટલે આને પૂછ્યું કે તમે ભીંડા ક્યાંથી લાવ્યા? તો કે મારા ભાઈના ખેતરમાંથી. એને પૂછ્યું તમે? ના, એમાં અમારે પૂછવાનું નહીં, અમારે તો એકાબીજાનું એક ઘર જેવું જ છે. આમદે ભીંડા બાજુ પર મૂકી દીધા. ઓલા ભાઈને બોલાવ્યો જેના ભીંડા હતા. પેલો આમદ કે મુસલમાન, હું આ ભીંડા નહીં, આનું શાક નહીં કરીએ અમે. કેમ? અમે ભગવાન સ્વામિના સત્સંગી છીએ, ચોરીનું અમે ના લઈએ. અરે ભાઈ, મારા ભાઈના ખેતરમાંથી લીધું છે. ના, ભગવાન અમારા પર કુરાજી થાય, અમે તમારું આ નહીં ખાઈએ. અને ત્યારે જ્યારે આવું કીધું ને ત્યારે ઓલો એના ભાઈને બોલાવા ગયો. ભાઈને બોલાવીને કે ભાઈ, આમદ કે તમારા ખેતરમાંથી અમને તમને પૂછ્યા વિના ભીંડા લીધા? તો કે અમારો તો એવો વ્યવહાર છે, અમે પૂછ્યા વિના એકબીજાનું લઈએ છીએ. તો કે નહીં, પણ અમે આ ભીંડાનું શાક નહીં કરીએ. તમારે જો આપવા હોય, હવે તમે મંજૂરી લીધી, પાછા લાવો ભીંડા, પછી જ અમે શાક કરીશું. ત્યાં સુધી અમે શાક નહીં કરીએ, આ તમે લઈ જાઓ. આની ઉપર ભગવાન રાજી થાય, મુસલમાન જાતિના. તમે વિચારો, ભગવાનને રાજી કરવાનું તાન હોય એનાથી બધું જ થાય, કશું એના માટે દુર્લભ નથી. સુરા ખાચર, ભગવાનને રાજી કરવાનું તાન હતું તો 26 વર્ષની ઉંમરે ભર જુવાનીમાં બ્રહ્મચર્ય વ્રત પાળતા. બ્રહ્મચર્ય વ્રત, વાત્સુર ખાચરને ઘેર જાય છે અને યુવાન સ્ત્રી વાત્સુર ખાચર છેતરપિંડી કરવા માટે રાત્રે એવી કુટિલ સ્ત્રીને મોકલે છે અને એ સ્ત્રી જ્યારે ઓરડામાં જાય છે ત્યારે સુરા બાપુ એના ગળા ઉપર તલવાર ધરે છે. કાં તો ભગવાન સોમેનની આજ્ઞા છે, નહીં તો તારા રાઈ જેટલા ટુકડા કરી નાખત, નીકળી જાય અહીંથી, મારા ધર્મને ભ્રષ્ટ કરવાવાળી તું અહીંથી બહાર નીકળી જા. આની ઉપર શ્રીજી મહારાજ રાજી થાય, ભગવાનને રાજી કરવા. જે સુરા બાપુ જેને એવો મોટો રજવાડો, શ્રીજી મહારાજ બહુ એમને તો ખાવાના બહુ શોખીન હતા એટલે ઘણાય પછી એમ કે આપણે તો સુરા બાપુના માર્ગે હાલીએ, ખાવાના શોખીન. એટલે સુરા બાપુ બહારનું નહોતા ખાતા, હા એ અથાના પાપડ બધું ખાતા હતા, પણ ક્યાંનું? ઘરનું, ઘરમાં બનાવેલું, ભગવાનને ધરાવેલું. રજસવાળા ધર્મ તમારા ઘરની અંદર તમે પાડતા હો અને બહારનું લાઈન ખાઈ લો તો રજસવાળા ધર્મ તમારો રહે કેવી રીતે? પાડતા ગણત પાડતા જ નથી, પણ પાડતા હોય
તો એના ઘરમાં ક્યાંક બહારથી આવે તો એ બહાર બનાવવાળો રજસવાળા ધર્મ પાડતો હશે, એ રજસવાળા ધર્મને બરાબર પાડીને એમ બરાબર એમ બધી રીતે કરતા હોય. આટલા બધા સત્સંગી હોય ને સત્સંગ આટલો સાંભળતા હોય ને વાતો સાંભળતા હોય તો એ કે સારું આ તો અઘરુ છે, ત્રણ દિવસ ખીચડી બનાવી તો અઘરી છે. ગણા તેમ કે સ્વામી અમે તમારા જેવા જ છે, અમને રાઈ જીરાને ખબર ના હોય. ભાઈ અમને જ બધી બહુ ખબર છે, અમને રાઈ જીરું મેથી બધાની ખબર છે, તમે થોડી તો ખબર રાખો. ત્રણ દી ઘરવાળાને પાડવું હોય તો પુરુષના એની આરે અઘરી થાય, બોલો એ અઘરી ના થાય. સત્સંગની અંદર ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટેનું જેને તાન હોય ને એનાથી બધું જ થાય. કશું જ અઘરું નથી, કશું જ અઘરું નથી, કશું જ અઘરું નથી. એટલે આવી રીતે ભગવાનને રાજી કરવા માટે જે મંડે છે એની ઉપર ભગવાન રાજી થાય છે. થોડુંક આપણું મનનું ધાર્યું, સુરા બાપુને એવું આમ ખાવાની ટેવ ને, એટલે શાંતિબાએ ફરિયાદ કરી, મહારાજા તમારો ભગત બહુ સારો, પૂજાય હવારથી કરે ને બધું, પણ મારે રોજ જમતી વેળાએ બહુ પ્રોબ્લેમ મારે છે, એટલું બધું માગ માગ કરે, એટલું બધું માગ માગ કરે, થાકી જવું. મહારાજ કે સારું. મહારાજ કે સુરા બાપુ અમારે નિયમ દેવો. નિયમ લેશો? હા મહારાજ, તમને રાજી કરવા તો આવું છું સભામાં, તો તમારે હવે જમતા જમતા માગવું નહીં. હારું મહારાજ, નહીં માગવું આવે, પાક્કું નિયમ પાક્કું. શાંતિબાદ રાજી રાજી થઈ ગયા કે હા સાથથી શોખ થયું, ત્યાં તો ઘેર પૂગ્યા ને એટલે આમ ઓટલે ચડતા ચડતા સુરા બાપુ કે નાથિયા, ઓ નાથિયા તારી માને કહેજે. એમ તો ના, એ જમાનામાં શાંતિ એવું બોલવાનો રિવાજ નહોતો, સમજ્યા ને, અને એ જમાનામાં સુરા એવો બોલવાનો રિવાજ નહોતો. ત્યારે એવું કે નાથિયાના પપ્પાને હું નાથિયાના બાપાને કહેવાનું છે એમ એમ કે, સમજ્યા ને, અને નાથિયાની માને. અત્યારે જેવો રિવાજ નહોતો, એમ બહુ હેત નહોતું તમારે જેવું. એટલે શાંતિબાને સંભળાવા કે નાથિયા તારી માને કહેજે, આપાને રોટલો જોશે, આપાને અથાણો જોશે, આપાને પાપડ જોશે, આપાને દહીં જોશે, આપાને મિષ્ટાન જોશે, આપાને ફરસાન જોશે, આપાને ભાત જોશે, એટલે બધું તારી માને કહેવાનું કે આપા જમવા બેહે પહેલાં બધું તૈયાર કરીને સામે મૂકી દેવાનું, કારણ કે મારે જમતા જમતા નહીં બોલવાનું, મહારાજે નિયમ દીધો છે. છ મહિના થયા ને મહારાજ શાંતિબાન કે કેમ થયું? શાંતિબા કે પ્રભુ ગોપીનાથજીને વર્ષમાં એકવાર અન્નકૂટ, તમારા ભગતને રોજ અન્નકૂટ કે, થકવી દીધી મને તો, ત્રાહી માફ કરી દીધી છે પ્રભુ, આને ક્યાં આવો નિયમ ભટકાળ્યો, કંઈક બીજું કરો. મહારાજ કે વાંધો નહીં, બીજું ઓપરેશન, આ ઓપરેશન ફેલ ગયું. મહારાજ કે આનાથી થોડો ચડિયાતો કોર્સ લઈએ. અને મહારાજ કે હાલો કાઠી દરબારો અમને રાજી કરવા છે, આમ આવ્યું ને રાજી કરવા છે, હાલો રાજી કરવા અમારી ભેગા ગામડા ફરવા, હાલો મહારાજ. અને મારતે ઘોડે બધાય કે મહારાજ ભેગા મજા પડે, અમારે સાધુ ભેગા બહુ મજા પડે, હા અમારા જોડે 10-15 આવો ને, તમારે કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ ખજૂર અંજીર, એમાં અમે સાધુ જમીએ નહીં, જ્યાં હોય આમ મુઠ્ઠી ભરીને આપ આપ જ કરીએ, એમાં તમે અમારી હારે હોય એટલે તમારું તો આમ ખીસું છલકાઈને બહાર નીકળે, બહુ મજા. ઘણા કે સ્વામી તમારા ભેગા બહુ મજા. ભાઈ કોઈ હરિભગતને ઘેર જવાનું હોય તો સંતો તો રાત્રે મોડા પૂગે, સંતો તો ફ્રૂટ લઈને ઊંઘી જાય, પણ ભગતનો ફોન થઈ ગયો કે ભગત આવે છે, ઓલા ભગતે વિચારે હરિભગત સંતોની સેવામાં બનાવો સારું ફરસાન મિષ્ટાન, આ તે કેટલું ઘેર ના મળે એટલું સંતો જોડે મજા પડે, અને સંતો પાછા બનાવે ત્યારે પ્રેમથી જમાડે. સુરા બાપુ કે મહારાજ ભેગા તો મજા પડશે. મહારાજે એક મહિનો તો બધી જ જગ્યાએ બહુ સારું ભોજન જમાડ્યું. પછી એક મહિનો થયો ને એટલે મહારાજ પંચાળા પહોંચ્યા, ઝીણાભાઈને ત્યાં ગયા, એટલે આ દરબારો કે ઝીણાભાઈને ત્યાં તો બહુ મજા આવે, આપણા ઘરના ભગતને લીલા લહેર કરાવશે અઠવાડિયું. ઝીણાભાઈને મહારાજ કે ઝીણાભાઈ અમારે અહીં રોકાવું છે. મહારાજ રોકાવો, મારા મોટા ભાગ આ દરબારો આવ્યા તમને જમાડવા. મહારાજ કે એમ નહીં, અમને રાજી કરવા છે. હા મહારાજ તમને રાજી કરવા છે. સુરા બાપુ કે મહારાજ તમને રાજી કરવા જ હોય ને, અમે રાજી કરવા મહિનાથી ફરીએ તમારી ભેગા, તો બાપુ તો રાજી કરે જ ને. એ બાપુ તો એ મહારાજ સુરા બાપુ કહેવા માંડ્યા મહારાજને અટકાવીને, અરે બાપુ ઝીણાભાઈને કે મહારાજ એવું કહેવા માગે છે અમારી ભેગા દરબારો છે એટલે હરખી રસોઈ કરજો અમને રાજી કરવા હોય તો. મહારાજ કે બાપુ રહેવા દો. ઝીણાભાઈને કે ખોરી જુવાર ખરી તમારે, જુવાર એ પાછી ખોરી. ઝીણાભાઈ કે આ મહારાજ છે એ મહારાજ અમારા ઢોરે નથી ખાતા, પડી છે. મહારાજ કે વાંધો નહીં, તમારા ઢોર નથી ખાતા ને એને અમારા ઉપયોગમાં લઈ લેવી છે. મહારાજ પણ કોણ ખાશે? મહારાજ કે છે અમારી ભેગા આ બધા, કેમ પારસો તો અમને રાજી કરવા જ. હા મહારાજ તમને રાજી કરવા જ. હાલો ખોરી જુવાર દળો, ખોરી જુવારના રોટલા. અને મહારાજે પારસદોને ખવડાવ્યા, જ્યાં જાય જે ગામ જાય પહેલી જ મહારાજ શરત પૂછે ખોરી જુવાર છે ને મહારાજ?
બસ ખોરી જુવાર લાવો. એક મહિનાની અંદર તો આ દરબારો જે આમ હતા ને આમ થઈ ગયા, દોરડી જેવા થઈ ગયા. અને પેલો અલૈયો ખાચર તો રોટલો મોઢામાં મૂકતા એકવાર આમ ઉલટી થઈ ગઈ. મહારાજ કે શું થયું? મહારાજ આવે છોડો બાપા, આ મારથી નહીં ખવાય, મને બાજરાનો રોટલો આપી દો. પછી મહારાજે કીધું સુરા બાપુને કે બાપુ આ તો અમારું આગલું ઓપરેશન ફેલ ગયું હતું ને એટલે આ સક્સેસ કરવા કર્યું, આજથી હવે માગતા નહીં કશું ઘેર જઈને, નહીં તો હજુ આનાથી બુંડી દશા કરશું. તોય પણ સુરા બાપુ મહારાજને છોડી ના શકે, એને રાજી કરવાનું તાન કહેવાય. સુવાસીની ભાભી કહે છે હું તમને રાજી કરતી, ભગવાન મારી પર રાજી થાય આવું તાન આપણે બધાએ રાખવું જોઈએ. તમારું મધુર હાસ્ય અને ગજગતિ ચાલ વગેરે સંભારના હૃદયમાં જેમ બાણ વાગ્યું હોય તેમ મને ખટકે છે. હે હરિ, તમારા મોટા ને નાના બંને ભાઈ તમારા વિયોગને લીધે ઝૂરી રહ્યા છે. વિરહની પીડાથી બળતા બળતા બંનેના હવે માત્ર હાડકાને પ્રાણ જ બચ્યા છે. તે બંનેના શરીર એક તોલા ભાર રહ્યા નથી. રામ પ્રતાપજીને ઈચ્છારામનું આખું શરીર સુકાઈ ગયું છે, એક માસા જેટલું પણ માંસ નથી. શરીરમાં રક્ત રતી ભાર પણ નથી, કેવળ શ્વાસ રૂપે પ્રાણ રહ્યા છે. તમે ચાખડીને પગરખા પણ તજી દીધા છે. વનના ખુલ્લા પગે ઘૂમો છો, જમીન ઉપર સુઈરો છો, ફળોને ખાવ છો, બધું મારા હૃદયમાં બાણની જેમ ખૂંચે છે. મારા અસહ્ય દુઃખને જાણ્યા પછી સુખધામ એવા તમે મારી ઉપર દયા કરો. હે સજ્જન, આટલું સાંભળ્યા પછી ઘેર આવવાનું હવે જરૂર નક્કી કરજો. અમારી ઘણી દુઃખભરી દશા થઈ છે, આ કાંઈ થોડી નથી. તમે ઈશ્વર છો, બધું જાણો જ છો. હે જગદીશ, અમે મરી ગયા પછી જો તમે આવશો તો કોને મદદ કરશો ને શું કરશો? અમે મરી જઈશું પછી તમે વનમાંથી પાછા આવશો, શું અર્થ છે? હે શ્યામ, હે સુખદ સ્નેહી, અમને પોતાના સુરત જાનીને અમારી સંભાળ લો. હે પ્યારા પ્રભુ, દર્શનરૂપી અમૃતનું સિંચન કરીને અમારા શરીરના બધા ત્રાસના દુઃખોને ટાળો. દુઃખ ભરે અનેક સંતાપને મટાડવા કેવળ એક ઘનશ્યામના દર્શનની જ જેને અત્યંત અભિલાષા છે એવા નિષ્પાપ સુવાસીની બાઈએ આ પ્રમાણે વિનય સાથેનો વિલાપ કર્યો અને શ્રીહરિના વિયોગને લીધે જે વિલાપ કર્યો તે તમને ઘણો કહ્યો. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કીધું આવો વિલાપ ઘણો મેં તમને કહ્યો, હવે આટલાથી અહીં વાત પૂરી કરીએ છીએ. અહીં વાત સ્વામી કે પૂરી કરીએ છીએ. આ પછી શ્રીહરિએ જે વનગમન કર્યું તે પ્રસંગને આગળ વર્ણવું છું. આ બાજુ સુવાસીની ભાભીએ આવો વિલાપ કર્યો. હનુમાનજી હનુમાન ગઢીના જે હતા મહારાજને જોયા નહીં એટલે હનુમાન ગઢીએથી હનુમાનજી મહારાજને ખોળતા ખોળતા જંગલમાં ગયા. ત્યાં જઈને ભગવાનને મળે છે ત્યારે ભગવાન કહે છે કે તમારે મારી સાથે આવવાની જરૂર નથી, પણ મારા ઘરના સંબંધીઓને જઈને તમે કહો કે એ બધાને હું અમુક વર્ષો પછી 28 વર્ષ પછી જ્યારે હું ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સંભાળીશ અને ત્યારે મારા સખા ભક્ત સુરા ખાચર એના લોયા ધામની અંદર હું બોલાવીશ, એમ હનુમાનજીને વનમાં કીધું છે. એ લોયા ધામમાં જ આજે આ કથા ચાલી રહી છે. વિચારો તમે મહારાજે જે કીધું. સૌ પ્રથમ રામ પ્રતાપજી ઈચ્છારામજીને સુવાસીની ભાભીનો આજે વિયોગ થયેલો છે ને, આ વિયોગનો સંયોગ લોયા ધામની અંદર 28 વર્ષ પછી 24મા પૂરમાં થશે. આ બીજું પૂર ચાલે છે, 24મા પૂરમાં સંયોગ થશે એવું આ લોયા ધામ. આજે વિયોગની કથા છે અને સાથે સાથે યોગની પણ કથા છે, કારણ કે લોયા ધામમાં પ્રથમ વખત મળે છે બધાય. હવે હરિકૃષ્ણ વર્ણી તત્કાળ સરયુ નદીને ઉતર્યા પછી પરમાનંદમય સુકંદ શ્રીહરિએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. સુખદાયક શ્રીહરિ એકલા જ ચાલ્યા, તેમની સાથે કોઈ પણ મનુષ્ય હતું નહીં. અનંત ગામડાઓ અનંત નગરોને ઉલ્લંઘ્યા, તેઓ કહેતા કહેતા કોઈ પાર આવતો નથી. દેવ મનુષ્યના પાલક પોષક રાજાધિરાજ શ્રીહરિ સરયુ નદીને પાર કરીને પહેલે જ દિવસે વનમાં રાત રહ્યા. ત્યાં સુંદર મોટા મોટા ઝાડ અને નદીને જોઈને મનમાં પ્રસન્ન થયા. મહારાજને ઝાડને પહાડ બહુ ગમતા. મૃગચર્મ પાથરીને તેના ઉપર બેઠા, ત્યાં પાર્ષદો આવીને બેઠા, જળપાત્ર ભરીને આપ્યું. શ્રીહરિએ તેને નાના પાત્રમાં ગાળીને લીધું. શ્રીહરિએ તે વખતે મુખ કમળ ધોયું, ચરણ પણ ધોયા, ખુલ્લે પગે ચાલ્યા હતા, છતાં તેની કોઈ પીડા ગમતા નહીં. પાણી પીધું, ઈશ્વર ઈચ્છાએ વર્ણિન્દ્રે લેશ માત્ર અન્ન ખાધું નથી, છતાં અન્નનો સંકલ્પ પણ નથી કરતા. જે પાર્ષદો સાથે આવ્યા હતા તેની સાથે શ્રીહરિ વાતો કરવા લાગ્યા. આજ આ રાત નિર્ભય થઈ. મહારાજે શું કીધું? આજની રાત અમારી માટે નિર્ભય થઈ ગઈ, આજથી અમે સુખી થયા. સુખી કેમ થયા મહારાજ? સુખી કેમ થયા? કારણ કે દેહના સંબંધીને આજથી છોડી દીધા. ત્યાગ કરે ને એ જ સદા સુખી. જેટલો જીવનમાં ત્યાગ એટલા સુખી. અમે સાધુ બહુ સુખી, બહુ સુખી. અહીંયા આગળ એક જ દુઃખ, સ્વભાવનું દુઃખ છે, બાકી એકેય દુઃખ નથી. અમારે આ સાધુ જીવનમાં સ્વભાવ સિવાય બીજું કોઈ દુઃખ નહીં, બીજી બધી સુખ છે, બધી રીતે સુખ છે. ત્યાગથી સુખ છે,
શાંતિમ ત્યાગેન વિંદતિ, ત્યાગથી શાંતિ મળે છે. તમે જેટલું ત્યાગ કરશો ને એટલા તમે સુખી થશો. તમે જોજો, તમે જીવનમાં ત્યાગ જેટલો રાખશો, કપડાનો, પહેરવાનો, જોવાનો, સાંભળવાનો, ખાવાનો, પીવાનો, જે જેને જેટલો ત્યાગ હશે ને એ વ્યક્તિ સુખી બહુ હશે. અને જેને આ લઈ લઉં, આ ચાખી લઉં, આ જોઈ લઉં, આ સૂંઘી લઉં, આ સાંભળી લઉં, એ દુઃખી બહુ હશે. એટલે ત્યાગ કરતાં જીવનમાં શીખવું. ભય અને દુઃખ માત્ર ટાળી દઈને હવે અમે નિર્ભય થયા છીએ. અમારા મનમાં લગાર પણ ખેદ નથી, સુખ સુખ ને સુખ જ છે. મહારાજ કે જંગલમાં અમે નીકળી ગયા ને એમાં અમને સુખ છે. ઓલી પાઘડીમાં, પાગમાં હારા કેડિયા પહેરવામાં સુખ નહોતું, એટલું સુખ અમને એ જંગલની અંદર, એકાંતની અંદર વાઘસિંહની વચ્ચે વિચરણ કરવામાં મહારાજ કે અમને સુખ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતનું સાગરના દ્વિતીય પુરમાં રામ પ્રતાપભાઈ અને સુવાસિરી બાઈનો વિલાપ અને શ્રીહરિનો વનવાસ કયો એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.